फ्रेंड्स वेलकम टू माय चैनल। आपणे लईने आव्या छे धोरण चार विषय पर्यावरण, जे हमणा लेवाना परीक्षा छे अने कुल गुण रहेशे एना 25 मार्क छे। बराबर, चलो हवे आपणे जोईशुं प्रश्न नंबर एक। ते पहेला मित्रों, तमे मारी चैनल पर नवा हो तो मारी चैनल ने सब्सक्राइब करो, कारण के हूँ तमने संपूर्ण पेपर सॉल्यूशन करावानो छूं। बराबर, चलो आपेला विधानों अत्यारथी के पहेलानी घटना छे ते ओळखो। उदाहरण तरीके, नदी ओळंगवा माटे सीमेंटनो पुल बनावो, अत्यारे पाणी ऊपर सामान मूकी व्यापार करवो, पहेला खेती माटे ट्रेक्टरनो उपयोग करवो, एक गाममांथी बीजा गाम चालीने जवुं, स्कूल बसमां शाळाए जवुं, उड्डन खटोलामां बेसी पर्वत पर જવું, ઘોડા પર બેસીને બહાર ગામ જવું। મિત્રો, આમાંથી આપણે અત્યારે કયું છે અને પહેલાં કયું છે તે આપણે હવે સોલ્યુશનમાં જોઈએ। ચાલો સોલ્યુશન જોઈએ। આવે છે સામાયિક કસોટી છે, બરાબર, એનું ફૂલ સોલ્યુશન છે। ચાલો પ્રશ્ન નંબર એક। આપેલા વિધાનો અત્યારથી કે પહેલાંની ઘટના છે તે આપણે ઓળખવાનું છે। બરાબર, खेती माटे ट्रेक्टरनो उपयोग करवो, चलो ए क्यारे करे छे, अत्यारे करो छो ने बधा, खेती माटे ट्रेक्टरनो ज उपयोग करो छो एटले अत्यारे आवशे। एक गाममांथी बीजा गाममां चालीने जवुं, क्यारे जता, पहेला जता, अत्यारे बधा केवुं शुं लईने जाय, बाइक लईने, साइकल लईने, गमे ते लईने जाय, स्कूल बसमां शाळाए जवुं, अत्यारे, पहेलाना लोको तो चालता ज जता भाई, उड्डन खटोलामां बेसी पर्वत पर જવું, અત્યારે, ઘોડા પર બેસીને બહારગામ જવું, ક્યારે, પહેલા જતા। બરાબર, ચલો આગળ જોઈએ। કોષ્ટકમાં બંધ બેસતી વિગત પ્રમાણે નીચે દર્શાવેલ પ્રાણીઓ પક્ષીઓનું વર્ગીકરણ કરો, કાન દેખાતા હોય તેવા અને કાન દેખાતા ન હોય તેવા, વાઘ, ઘાંટી, સિંહ, જીરાફ અને ઘુવડ, અને કાન દેખાય છે, જ્યારે કાન ન દેખાતા હોય તેવા કાબર, કબૂતર, સાપ, બગલો અને ઘરોળી, આ લોકોના કાન દેખાતા નથી। બરાબર, ચલો પ્રશ્ન નંબર ત્રણ। માંગ્યા મુજબ જવાબ લખો। પેટ્રોલ ડીઝલથી ચાલતા કોઈ પણ ચાર વાહનોના નામ લખો। ચલો પેટ્રોલ ડીઝલથી તમને ખબર જ છે કે તમે પણ ચલાવો છો જ, તમે કાં તો બેસતા હશો। ચલો હવે બસ છે એ ડીઝલથી ચાલે કે પેટ્રોલથી ચાલે, બરાબર, રિક્ષા, મોટરસાઇકલ અને ટ્રક, આ આપણા હવે ત્યાં પછી તમારે બીજું પણ લખી શકાય, પેટ્રોલથી બીજું શું ચાલે, બસ, રિક્ષા, મોટરસાઇકલ અને ટ્રક, આટલી જ વસ્તુ આવે કે બીજું પણ આવી શકે, આવી શકે ને, ચલો વિચારીને લખજો, પણ આપણે અત્યારે ચારે જોઈતા છે એટલે આપણે ચાર લખીએ। ચલો આગળ જોઈએ। ઈંડા મૂકતા પ્રાણીઓની વિશેષતા લખો। ઈંડા મૂકતા પ્રાણીઓને બહારની બાજુ કાન હોતા નથી, તેમના શરીર પર વાળ હોતા નથી। બરાબર, ચલો પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તો પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, કપચી પણ આવી શકે। ઉડન ખટોલા વિશે બે કે ત્રણ વાક્ય લખો। ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત ટારનું દોરડું અને તેના ટટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે, એટલે ઉડન ખટોલા। ધારો કે ઉડન ખટોલા ક્યાં ક્યાં જવું, અંબાજી, પાવાગઢ જેવા સ્થળો અથવા ગિરનાર ડુંગર પર, બરાબર, ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે। ચલો પ્રશ્ન નંબર ચાર। નીચેના પ્રશ્નના જવાબ લખો। ટોળામાં રહેતા કોઈપણ ચાર પ્રાણીઓના નામ લખો। હાથી, હરણ, જીરાફ અને વાઘ, આ બધા પ્રાણી શામાં રહે છે, ટોળામાં જ રહે છે। પ્રાણીઓ ટોળામાં શા માટે રહેતા હશે, પ્રાણીઓ ટોળામાં રહી સંઘબળ મેળવે છે, મુશ્કેલીના સમયે એકબીજાને મદદરૂપ થવા માટે, કોઈ અન્ય પ્રાણીઓ તેમના કોઈ એક પણ હુમલો કરે તો બધા સાથે મળીને સામનો કરી શકે, તેથી પ્રાણીઓ ટોળામાં રહે છે। મિત્રો, મદનનું ક્યારે ટોળું છોડી દે છે, મદનનું જ્યારે 14-15 વર્ષનું થઈ જાય છે ત્યારે ટોળું છોડી દે છે। પ્રશ્ન નંબર પાંચ। નીચેના પ્રશ્નોના જવાબ લખો। ઉદાહરણ, આરતી તેના માતા પિતા અને તેની નાની બહેન સાથે રહેતી હતી, આરતીના કાકા એક અઠવાડિયા માટે તેની સાથે રહેવા આવ્યા હતા, તેથી જ્યારે હવે આરતી તેના પરિવારના સભ્યોની સંખ્યા ગણે છે ત્યારે તે જુએ છે કે તે ચાર નહીં પણ પાંચ છે। આપેલ ઉદાહરણની જેમ કુટુંબના સભ્યોની સંખ્યામાં વધઘટ થવાના ચાર કારણો જણાવો। ચલો પહેલું કારણ છે, કુટુંબમાં કોઈક સભ્યના લગ્ન થવાથી, કોઈકનું મૃત્યુ થવાથી, વ્યવસાય માટે બહારગામ જવાનું થવાથી, કુટુંબના બાળકોનો જન્મ થવાથી। બરાબર મિત્રો, હજુ પણ તમે આપણી ચેનલ પર નવા હો
तो चैनल ने सब्सक्राइब करो, शेर करो ने बेल आइकन ने प्रेस करो, जेना थकी तमने तमाम पेपर ना सॉल्यूशन सरलता थी मड़ी सके। थैंक यू।